વેલકમ ફ્રેન્ડ્સ, જ્ઞાનદીપ કેરિયર એકેડેમી ભુજમાં આપનું સ્વાગત છે. આપણે કેટલાક વિડીયો પહેલા પણ જોઈ ગયા છે, તો આજે આપણે જે સબ્જેક્ટ પસંદ કર્યો છે તે ઇંગ્લિશ છે. અને ઇંગ્લિશમાં આપણે ટેન્સ આપણને શીખવો અઘરું પડતું હોય છે, તો એના માટે સિમ્પલ ટ્રીક જે તમે ખાલી એક આ વિડીયો જોશો તો ઘણો તમારે ફાયદો થશે. તો આપણે એક કાળ પરથી બીજા જુદા જુદા 11 કાળમાં કઈ રીતે વાક્યો ફેરવવા તે આજે જોઈશું. તો મિત્રો, અહીંયા જે પ્રથમ કાળ મેં લખ્યો છે એના આધારે અહીંયા એક વાક્ય મેં લખ્યું, હી પ્લેસ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ ક્રિકેટ રમે છે. તો આ કયા કાળનું વાક્ય થાય? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જો તમને વાક્ય રચના આવડતી હોય તો વાક્ય સમજવું બહુ અઘરું રહેશે નહીં. તો અહીંયા જે પ્રથમ વાક્ય મેં લખ્યું છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું જે કઈ રીતે ખ્યાલ આવશે આપણને, એવરીડે અને ક્રિયાપદ પાછળ આપણે SES જોઈતા હોય છે, જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. બીજો કાળ જે મેં ફેર્યો છે, હી પ્લેડ ક્રિકેટ યેસ્ટરડે, તે ગઈકાલે ક્રિકેટ રમ્યો. તો આપણને ખ્યાલ આવશે કે જે ક્રિયાપદ છે એને DED પ્રત્યે લગાવ્યો, એનું પાસ્ટ કર્યો અને સમય દર્શક શબ્દ યેસ્ટરડે આપણે લગાવીએ છીએ. તો આ બીજો ટેન્સ થઈ ગયો સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્રીજો ટેન્સ, હી વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, તે આવતીકાલે ક્રિકેટ રમશે. તો આપણે જાણીએ છીએ વાક્ય રચના પ્રમાણે શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા મુકાશે. તો આ થઈ ગયો સિમ્પલ ફ્યુચર. તો આપણે ત્રણ પહેલા પ્રથમ સાદા કાળ જોઈએ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. હવે આગળ બીજા ત્રણ ચાલુ કાળ જોવા પડશે મિત્રો. કન્ટિન્યુઅસ કઈ રીતે આપણે બનાવવું, એક જ વાક્યમાંથી આપણે જુદા જુદા અલગ કાળ 11 કાળમાં આપણે ફેરવ્યા છે. હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ, તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો ચાલુ વર્તમાન કાળ, નાઉ જેવા અહીંયા સમય દર્શક શબ્દો અને ક્રિયાપદ ટુ બી નું રૂપ એની જાત પ્લસ આઈએનજી આપણે યુઝ કરીએ છીએ. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ આપણે જોવાનું છે, જે પરીક્ષામાં સૌથી વધુ પૂછાય પણ છે. તો વાઇલ હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ, જ્યારે તે ક્રિકેટ રમી રહ્યા હતા, મેં એક્સિડન્ટ જોયો. તો આપણ પરીક્ષામાં પૂછાતા હોય બે કાળ મિક્સઅપ હોય છે, સાદો ભૂતકાળ અને બીજો ચાલુ ભૂતકાળ, અને ક્રિયાપદ ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વેર પ્લસ આઈએનજી આપણે અહીંયા મૂકીએ છીએ. તો સિમ્પલ છે કે આપણે આ શીખી જઈએ, વાક્ય રચના આવડતું તો આપણે કોઈ અઘરું કામ છે નહીં. હવે એના પછી આપણે જોઈશું ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો ફ્યુચરમાં શેલ બી પ્લસ ટુ બી નું બી પ્લસ આઈએનજી રૂપ લાગશે અને પાછળ સમય દર્શક શબ્દ જે ફ્યુચરને આપણે જાણીએ છીએ. તો હી વિલ બી પ્લેઇંગ ક્રિકેટ આફ્ટર નૂન. તો આ એક ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયો કે ચાલુ ભવિષ્યકાળ, ભવિષ્યની ક્રિયા આપણે ચાલુ દર્શાવીએ છીએ. હી હેઝ જસ્ટ પ્લેડ ક્રિકેટ, તે હાલ જ ક્રિકેટ રમ્યો છે. તો આ પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ વર્તમાન કાળનું આપણે વાક્ય ફેર્યું. હેવેસ વત્તા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આપણે જોઈ શકીએ છીએ. એના પછી આપણે લઈએ હેવેસ નું ભૂતકાળ, હેડ પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ, હી હેડ પ્લેડ ક્રિકેટ બિફોર આઈ રીચ્ડ ધેમ. તો આમાં પણ બે કાળને આપણે મિક્સઅપ કરેલા છે અને આફ્ટર ને બિફોર થી આપણે સંયોજક ક્રિયાને જોડેલા છે. તો આ ટેન્સ થઈ ગયો પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. એના પછી આપણે લઈશું હી વિલ હેવ પ્લેડ ક્રિકેટ બાય 2 o'clock. તો ફ્યુચર પરફેક્ટ, ભવિષ્યની ક્રિયા આપણે પૂર્ણ દર્શાવીશું. સમય દર્શક શબ્દ આપણી રીતે આપણે કોઈ પણ અહીંયા ભવિષ્યનો અર્થ મૂકી શકીએ છીએ. તો એના જોડે વાક્ય રચના પ્રમાણે આપણે શેલ વિલ વત્તા હેવ વત્તા અહીંયા આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું, પ્લેડ ક્રિકેટ બાય 2 o'clock. અને એના પછી 10મો જે કાળ આપણે લઈશું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, જે પરીક્ષાના દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હી હેવ બીન, અહીંયા સોરી હી હશે તો આપણે હેઝ કરીશું, હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2010. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે કઈ સાલથી? તો અહીંયા ફોર અને સિન્સ નો ચોક્કસ આપણે ઉપયોગ શીખવો પડશે. ફોર એ સમયગાળા માટે દર્શાવાય, સિન્સ એ ચોક્કસ સમયનો નિર્દેશ કરે છે અથવા સાલનો. તો અહીંયા 2010 હોવાથી આપણે અહીંયા સિન્સ નો ઉપયોગ કરેલો છે.
અને લાસ્ટમાં હી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ બટ હી નેવર લર્ન તેઓ ને અમે ક્રિકેટ શીખવાડ્યું પણ તે હજી સુધી શીખી શક્યા નથી તો આ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયું તો આ એક કાળમાંથી આપણે જુદા જુદા 11 કાળમાં કઈ રીતે ફેરવવા એ સિમ્પલ ટ્રીક આપણે આ વિડિયોમાં શીખી ગયા અને બીજી કે તમને વાક્ય રચના માટે જરૂરથી આવડવી જોઈએ તો તમે આ ટ્રીકનો વધારે પડતો ફાયદો લઈ શકશો તો મિત્રો આ વિડિયો આપને ગમ્યો હોય તો એને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો થેન્ક યુ